एक गणित जेमा चैप्टर नंबर 4 बादबाकी जेनो आज आप अभ्यास करवानो छे। अगाउना वीडियो लेक्चर में आप चैप्टर नंबर 3 सरवाळा छे आप स्वाध्याय पोथी में पूर्ति पूर्ण करी हती। नमस्कार विद्यार्थी मित्रों, इंडियन पब्लिक स्कूल सुरेंद्रनगर ई लर्निंग प्रोग्राम में आप सौनु हार्दिक स्वागत करूँ छू। धोरण एक गणित जेमा चैप्टर नंबर 4 बादबाकी जेनो आजे आपणे अभ्यास करवानो छे। अगाउना वीडियो लेक्चर में चैप्टर नंबर 3 सरवाळा जेने आपणे स्वाध्याय पोथी में पूर्ति पूर्ण करी हती। मने आशा छे कि विद्यार्थी मित्रों तमे पण स्वाध्याय पोथी में पूर्ति पूर्ण करी हशे। जो न करी हो तो पूर्ण करी नाखजो। तो आज आपणे चैप्टर नंबर 4 बादबाकी जेनो आज आपणे अभ्यास करवानो छे। तो आपणे जोईए सौ प्रथम बादबाकी एटले शुं। तो आपणे जोईए सौ प्रथम बादबाकी एटले शुं। बादबाकी एटले वस्तु आपवी, ओछी करवी अथवा तो बाद करवी। शुं थशे? बादबाकी एटले वस्तु आपवी। आपणी पासे वस्तु होय ए बीजाने आपी, एटले आपणी वस्तुमांथी आपणे आपीए ते वस्तु शुं थाय? तो के बाद करी नाखी, एटले बादबाकी अथवा तो ओछी करवी। आपणी पासे जेटली वस्तु छे तेमांथी थोड़ी वस्तु ओछी थाय अथवा तो बाद करवी। आपणी पासे जेटली वस्तु होय तेमांथी आपणे आपीए तेटली वस्तु शुं करीए? बाद करीए। तो तेने शुं कहेवाय? तो के बादबाकी कहेवाय। तो बादबाकी माटे आ निशानी वपराय छे। केवी रीते थशे बादबाकीनी निशानी? तो के आ रीते थशे। बादबाकीनी निशानी आ छे। तो त्यार पछी जोईए आपणे तो के बादबाकीनो जवाब એ બે સંખ્યાનો તફાવત છે। બાદબાકીનો જે જવાબ આવે એ બે સંખ્યાનો તફાવત દર્શાવે છે। તો ત્યાર પછી આપણે જોઈએ તો બાદબાકી કરીએ છીએ ત્યારે સંખ્યામાં અથવા તો જથ્થામાં શું જોવા મળે? તો કે ઘટાડો જોવા મળે। આપણી પાસે વસ્તુ હોય તેમાંથી આપણે સામેની વ્યક્તિને વસ્તુ આપીએ તો આપણી પાસે જે વસ્તુ હોય તેમાં શું જોવા મળે? તો કે ઘટાડો જોવા મળે। તો આમ આપણે બાદબાકીની થોડીક સમજ મેળવી તો આપણે ઉદાહરણ દ્વારા બાદબાકી સમજીએ। તો તમારી પાસે 5 દડા છે। કેટલા દડા છે તમારી પાસે? તો કે 5 દડા છે। તમારી પાસે 5 દડા છે। તમારો મિત્ર તેમાંથી 3 દડા લઈ જાય છે। તો આપણે શું કરીશું? 5 દડા હતા તેમાંથી આપણે શું કરવાનું છે? તો કે 3 દડા બાદ કરવાના છે। જો આ રીતે પણ આપણે 3 દડા બાદ કરી શકીએ છીએ તો શું જવાબ આવશે? તો કે 2 જવાબ આવશે। અથવા તો 5 દડા હતા તેમાંથી કેટલા દડા લઈ જાય છે વિદ્યાર્થી તમારો મિત્ર? તો કે 3 દડા લઈ જાય છે। તો આપણે શું કરીશું? 3 દડા ઉપર ચોકડી કરીશું। 3 દડા લઈ જાય માટે આપણે 3 ઉપર ચેકો મારી દઈએ તો વધે કેટલા? તો કે 2 વધે। તો જવાબ શું આવ્યો આપણી પાસે? 2 જવાબ આવ્યો। તો તમને સમજાઈ ગયું હશે। તો આપણે તમારા પાઠ્યપુસ્તકમાં તમને આપેલું છે તો તેનો આપણે અભ્યાસ કરીએ માટે તમે તમારી પાઠ્યપુસ્તક પેન્સિલ અને ઇરેઝર સાથે લઈ લ્યો। સરસ, તમે સાથે લઈ લીધું હશે। તો આપણે પાઠ્યપુસ્તકની પૂર્તિ શરૂ કરીએ। તો તમને તેમાં સૌ પ્રથમ આપ્યું છે તો કે બાદબાકી, જેમાં તમને અલગ અલગ ચિત્રો આપેલા છે। તો તમે તે ચિત્ર સ્ક્રીન પર જોઈ શકો છો, જેમાં તમને સૌ પ્રથમ શું આપ્યું છે? તો કે લઈ લો। શું આપ્યું છે? લઈ લો। તો તમે ચિત્ર સ્ક્રીન પર જોઈ શકો છો જેમાં શું છે સૌ પ્રથમ ચિત્રમાં? તો કે એક છોકરી પાસે કેટલા ફૂલ છે? તો કે 5 ફૂલ છે। તેમાં તમને બાજુમાં પણ બીજું એક ચિત્ર આપેલું છે જેમાં તે 5 ફૂલ છે તે છોકરી તેની મિત્રને અથવા તેની બહેનપણીને 2 ફૂલ આપે છે। 3-5 ફૂલ હતા તેમાંથી 2 ફૂલ આપે છે તો તેની પાસે કેટલા વધશે? હવે 3
જ ફૂલ વધશે. તો ત્યાર પછી તમને નીચે પાનનું ચિત્ર આપેલું છે, તો કે સૌ પ્રથમ ચોરસમાં ચાર પાન છે માટે આપણે ચાર લખીએ. તો તમને પાઠ્યપુસ્તકમાં લખીને જ આપ્યું છે, જેમાંથી બે પાન લઈ લેવામાં આવે છે. કેટલા પાન લઈ લેવામાં આવે છે? તો કે બે પાન લઈ લેવામાં આવે. તો વધે કેટલા? ચાર હતા, તેમાંથી બે જાય તો કેટલા વધશે? તો કે બે વધશે. માટે જવાબ શું આવશે? તો કે બે આવશે. તો તમારે પણ મારી સાથે અંકમાં બે લખવાનું છે. તો ત્યાર પછીનું તમને ચિત્ર આપેલું છે, તો કે ફૂલ અને પતંગિયાનું, જેમાં શું છે? તો કે એક જ ફૂલ જોવા મળે છે, માટે આપણે શું લખીશું? અંકમાં ત્યાં એક લખવાનો છે. અને બાજુના ચોરસમાં તમને એક ફૂલ શું કીધું છે? લઈ લ્યો. એક ફૂલ હતું અને એક ફૂલ લઈ લેવાનું છે. તો શું વધશે? એક આપણી પાસે ફૂલ હતું, એ પણ આપણી પાસેથી કોક લઈ ગયું, તો આપણી પાસે એક પણ ફૂલ બચે નહીં. માટે શું કહીશું આપણે? તો કે શૂન્ય ફૂલ વધ્યા, માટે એકમાંથી એક જાય એટલે કે શૂન્ય. તો ત્યાર પછી તમને ચિત્ર આપેલું છે, તો કે છોકરી પાસે કેટલી પેન જોવા મળે છે? તો કે ત્રણ પેન જોવા મળે છે. કેટલી જોવા મળે છે? ત્રણ. તો આપણે માટે અહીં શું લખવાનું છે? અંકમાં ખાલી નીચે ચોરસ આપ્યું છે જ્યાં અંકમાં ત્રણ લખવાના છે. તેમાંથી તે તેની સહેલીને એક પેન આપે છે. તમે ચિત્રમાં જોઈ શકો છો, તેની પાસે ત્રણ પેન હતી, તેમાંથી એક પેન તે તેના મિત્રને આપે છે. તો આપણે એક બાદ કરીએ તો કેટલા વધશે? તેની પાસે ત્રણ પેન હતી, તેમાંથી એક પેન લઈ જાય છે, માટે શું વધશે? તો કે એની પાસે બે જ પેન વધશે. તો તમારે પણ મારી સાથે લખાઈ ગયું હશે. તો આપણે ત્યાર પછી જોઈએ તો પેજ નંબર 62, જેમાં તમને શું આપી છે સૂચના? તો કે બાદ બાકી. તો આપણે જોઈએ તો તમને અલગ અલગ ચિત્રો આપેલા છે, તો તમે તે ચિત્ર સ્ક્રીન પર જોઈ શકો છો. તો આપણે જોઈએ તો સૌ પ્રથમ ચિત્ર શેનું આપેલું છે તમને? તો કે જગનું ચિત્ર આપેલું છે. શેનું ચિત્ર છે? જગનું. તો સૌ પ્રથમ તો કે છ જગ આપ્યા છે. કેટલા જગ આપ્યા છે? છ જગ. તેમાંથી ચાર જગ તૂટી જાય છે. છ જગ હતા, તેમાંથી ચાર જગ તૂટી ગયા. તો છ માંથી આપણે ચાર બાદ કરીએ એટલે જવાબ શું આવશે? તો કે બે જવાબ આવશે. તો તમને તે પાઠ્યપુસ્તકમાં લખીને જ આપ્યું છે. તો આપણે ત્યાર પછીનું ચિત્ર જોઈએ. તો ત્યાર પછીનું ચિત્ર આપ્યું છે દેડકાનું. શેનું ચિત્ર છે? દેડકાનું. તો કેટલા દેડકા છે? તો કે પાંચ દેડકા જમીન પર જોવા મળે છે. તો આપણે લખીએ પાંચ દેડકા છે, માટે અંકમાં પાંચ લખીએ. તેમાંથી બે દેડકા પાણીમાં કૂદી જાય છે. કેટલા દેડકા? બે દેડકા. તો આપણે પાંચ હતા, તેમાંથી બે દેડકા કૂદી જાય છે એટલે આપણે બે બાદ કરીએ. તો પાંચમાંથી બે જાય તો કેટલા વધશે? તો કે ત્રણ વધશે. કેટલા વધશે? પાંચમાંથી બે જાય તો ત્રણ વધે. તો તમારે પણ મારી સાથે જવાબમાં અંકમાં ત્રણ લખવાનું છે. તો ત્યાર પછીનું ચિત્ર જોઈએ. તો ત્યાર પછીનું ચિત્ર આપ્યું છે પાનનું, જેમાં પાનની સંખ્યા કુલ કેટલી છે? તો કે નવ આપી છે. તમે સ્ક્રીન પર ચિત્ર જોઈ શકો છો. પાનની સંખ્યા કેટલી છે? તો કે નવ આપી છે, માટે અંકમાં નવ લખેલા છે. તેમાંથી ચાર પાન શું થાય છે? તો કે ખરી જાય છે. નવ પાન હતા, તેમાંથી ચાર પાન ખરી જાય છે. તો કેટલા વધશે? નવમાંથી ચાર જાય તો કેટલા વધે? તો કે પાંચ વધશે. તો ત્યાર પછીનું તમને ચિત્ર આપેલું છે, તો કે કેરીનું ચિત્ર છે. શેનું ચિત્ર છે? કેરીનું. તો સૌ પ્રથમ તમને કેટલી કેરી આપી છે ટોપલામાં? તો કે પાંચ કેરી આપી છે. કેટલી છે? પાંચ કેરી આપી છે, માટે આપણે શું લખીશું? અંકમાં પાંચ લખીશું. જેમાંથી એક કેરી પાસે બેસેલી છોકરી છે તે ખાઈ જાય છે. શું કરે છે? પાંચ કેરી હતી, તેમાંથી એક કેરી છોકરી ખાઈ જાય છે. તો આપણે પાંચમાંથી શું કરવાનું છે? એક
बाद करवानुं छे। जो तमने आ रीते सीधी रीते न आवड़े तो तमारे आ रीते पण मणका दोरीने करी शको छो। पांच अंक छे माटे पांच मणका दोरीए, जेमांथी केटली केरी लई जाय छे तो के एक एक ज केरी लई जाय छे, माटे आपणे एक ऊपर शुं करीशुं तो के चेको मारीशुं। तो हवे केटला मणका वध्या तो के एक बे त्रण अने चार मणका वध्या। तो जवाब शुं आवशे अंकमां चार लखवानो छे। जो विद्यार्थी मित्रों अमुक विद्यार्थीओने सीधू आवडतो हशे तो सीधू पण लखी शके छे, जेने न आवडे ते आ रीते गणतरी करीने लखी शके छे। तो त्यार पछी आपणे जोईए तो त्यार पछी तमने पेज नंबर 63 उपर बादबाकी आपी छे। तो आपणे जोईए तमारे लखाई गयुं हशे तो आपणे आगळ वधीए। तो શું કીધું છે જેમાં બાદબાકી કરવાની છે? તો તમને તેમાં પણ શું કીધું છે, અલગ અલગ ચિત્રો આપેલા છે તેની શું કરવાની છે, બાદબાકી કરવાની છે। તો આપણે જોઈએ તો સૌ પ્રથમ તમને ચિત્ર આપ્યું છે તો કે પ્યાલાનું ચિત્ર આપ્યું છે। શેનું ચિત્ર છે? પ્યાલાનું, જેમાં સૌ પ્રથમ ત્રણ પ્યાલા આપ્યા છે, માટે આપણે અંકમાં ત્રણ લખવાના છે। તેમાંથી ત્રણે ત્રણ પ્યાલા તૂટી જાય છે, તમારી પાસે ત્રણ પ્યાલા હતા તેમાંથી ત્રણે પ્યાલા તૂટી જાય છે, માટે આપણે શું કરીશું, ત્રણ હતા તેમાંથી ત્રણ બાદ કરીએ તો જવાબ શું આવે, તો કે શૂન્ય જવાબ આવશે। તો તમારે પણ મારી સાથે લખતા જવાનું છે। તો તમારે લખાઈ ગયું હશે તો ત્યાર પછીનું ચિત્ર જોવા મળે છે તો કે જમરૂકનું ચિત્ર છે। શેનું ચિત્ર છે? જમરૂકનું। તો સૌ પ્રથમ તમને કેટલા જમરૂક આપ્યા છે? સરસ, કેટલા આપ્યા છે? સાત છે, માટે આપણે શું લખીશું, સૌ પ્રથમ અંકમાં સાત લખવાના છે। ત્યાર પછી કેટલા જમરૂક લઈ લેવામાં આવે છે? તો કે ચાર જમરૂક। કેટલા લઈ લેવામાં આવે? ચાર લઈ લેવામાં આવે, તો આપણે સાતમાંથી શું કરવાના, ચાર બાદ કરવાના છે। તો સાતમાંથી ચાર જાય તો કેટલા વધશે? ખૂબ જ સરસ, કેટલા વધશે? ત્રણ વધશે। તો અંકમાં આપણે શું લખવાનું છે? ત્રણ લખવાનું છે। તો તમારે પણ મારી સાથે લખાઈ ગયું હશે તો આપણે ત્યાર પછી આગળ વધીએ। તો ત્યાર પછીનું તમને ચિત્ર આપેલું છે તો કે સફરજનનું ચિત્ર છે। શેનું છે? સફરજનનું। તો સૌ પ્રથમ તમને કેટલા સફરજન આપેલા છે? તો કે છ સફરજન આપેલા છે। કેટલા છે? છ આપ્યા છે, માટે આપણે શું લખીશું, અંકમાં છ લખવાના છે। ત્યાર પછી કેટલા સફરજન લઈ લેવામાં આવે છે? તો કે ચાર સફરજન લઈ લેવામાં આવે છે। છ હતા તેમાંથી ચાર લઈ લે છે, માટે આપણે શું કરીશું, ચાર લઈ લે એટલે શું કરાય, બાદ કરવાનું। તો છ માંથી ચાર જાય તો કેટલા વધશે? તો કે બે વધશે। ત્યાર પછીનું તમને ચિત્ર આપ્યું છે, ફૂલનું ચિત્ર આપ્યું છે। તો કુંડામાં કુલ કેટલા ફૂલ આપ્યા છે તમને? સરસ, કેટલા આપ્યા છે? સાત ફૂલ આપ્યા છે, માટે આપણે શું લખીશું, અંકમાં સાત લખીશું, જેમાંથી સાતે સાત ફૂલ તમારો મિત્ર લઈ જાય છે। તમારી પાસે સાત ફૂલ હતા તેમાંથી સાતે ફૂલ શું થાય છે, તમારો મિત્ર લઈ જાય છે, માટે આપણે શું કરીશું, બાદ કરીશું। સાતમાંથી સાત જાય તો શું વધશે? તો કે શૂન્ય જવાબ આવશે। તો તમારે પણ મારી સાથે લખાઈ ગયું હશે તો આપણે ત્યાર પછી આગળ વધીએ। તો પેજ નંબર 64 જેમાં તમને સૂચના શું આપી છે? તો કે બાદબાકી, જેમાં તમને અલગ અલગ ચિત્ર આપેલા છે તો તમે તે ચિત્ર સ્ક્રીન પર જોઈ શકો છો। જેમાં આપણે જોઈએ તો સૌ પ્રથમ તમને ચિત્ર આપ્યું છે ગાયનું, તો કેટલી ગાય જોવા મળે છે કુલ? તો કે ત્રણ ગાય જોવા મળે છે। કેટલી છે કુલ? ત્રણ ગાય છે, માટે આપણે અંકમાં ત્રણ લખવાના છે। તમને પાઠ્ય પુસ્તકમાં લખીને જ આપ્યા છે। તેમાંથી એક ગાય શું થાય છે? તો કે વહી જાય છે। ત્રણ ગાય હતી તેમાંથી એક ગાય વહી જાય છે, માટે આપણે શું કરવાનું, એક બાદ કરવાનું, ત્રણમાંથી એક જાય તો કેટલા વધશે, બે વધશે। તો તમને તે પાઠ્યપુસ્તકમાં લખીને જ આપ્યું છે તો આપણે ત્યાર પછીનું ચિત્ર જોઈએ। તો ત્યાર પછીનું તમને ચિત્ર આપ્યું છે તો કે પાઠ્યપુસ્તકનું ચિત્ર આપ્યું છે, જેમાં કુલ કેટલા પાઠ્યપુસ્તક આપ્યા છે તમને?
સરસ, કેટલા આપ્યા છે? 7 આપ્યા છે. માટે આપણે શું લખવાનું? અંકમાં 7 લખવાનું છે મારી સાથે. તેવી જ રીતે તેમાંથી 3 પાઠ્યપુસ્તક લઈ લેવામાં આવે. તમને 7 પાઠ્યપુસ્તક શાળામાંથી આપવામાં આવ્યા હોય, તેમાંથી તમારા મેડમ 3 પાઠ્યપુસ્તક લઈ લે છે તો કેટલા વધશે? તો કે 4 વધશે. કેટલા વધે? 4 વધે. તો ત્યાર પછીનું તમને ચિત્ર આપેલું છે. શેનું ચિત્ર છે? તો કે ટામેટાનું ચિત્ર છે. તો તમારી પાસે કુલ કેટલા ટામેટા જોવા મળે છે? તો કે 4 જોવા મળે છે. તો આપણે અંકમાં 4 લખવાના છે. તો તમારે પણ મારી સાથે લખતા જવાનું છે, જેમાંથી તમારો મિત્ર એક પણ ટામેટું લઈ જતો નથી. 4 ટામેટા હતા તમારી પાસે, જેમાંથી એક પણ લઈ જતો નથી. એક પણ નહીં એટલે કે 0. તો 4માંથી 0 બાદ કરીએ તો જવાબ તેની તે જ સંખ્યા મળશે. તો ત્યાર પછીનું તમને ચિત્ર આપેલું છે, જેમાં શેનું ચિત્ર છે? રીલનું ચિત્ર છે. તો તમને કુલ કેટલી રીલ આપેલી છે ચિત્રમાં? ખૂબ જ સરસ. કેટલી આપી છે? 5 આપી છે. માટે આપણે અંકમાં 5 લખીએ. તેમાંથી તમારો મિત્ર 2 રીલ લઈ જાય છે. તમારી પાસે 5 રીલ હતી, તેમાંથી 2 રીલ તમારો મિત્ર લઈ જાય છે. તો 5માંથી આપણે 2 બાદ કરીએ તો જવાબ શું આવશે? 3 જવાબ આવશે. તો તમારે પણ વિદ્યાર્થી મિત્રો મારી સાથે લખાઈ ગયું હશે. જો ન લખાણું હોય તો વિડીયો ફરીથી જોઈને લખી નાખજો. તો આપણે આજના દિવસ માટે બસ આટલું જ રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે મળીશું ત્યારે આગળનો અભ્યાસ